ધાધરનો ઇલાજ હળદર વડે કરો ધાધરનો સો ટકા ઇલાજ દોસ્તો ધાધર ખરજવું મટાડવા માટે આપણે અહીંયા બે પ્રયોગ કરીશું સૌથી પહેલો પ્રયોગ હળદરનો અને બીજો પ્રયોગ એલોવેરાનો કરીશું આ બંને પ્રયોગ સો ટકા તમારી ધાધર અને ખરજવાની કે કોઈ પણ જાતની ખંજવાળીની તકલીફ દૂર કરી દેશે તમારા શરીરમાં જે કોઈ પણ જગ્યા ઉપર ધાદર ખરજુ કે અન્ય કોઈ ત્વચા સંબંધિત પ્રોબ્લેમ હોય તે જગ્યા ઉપર હળદરને હું જે રીતે કહું તે જ રીતે પેસ્ટ બનાવી લગાવો સૌથી પહેલાં બે ચમચી જેટલી હળદર લો હવે તેમાં માત્ર થોડું જેટલી હળદર એકદમ મિક્સ થઈ જાય વ્યવસ્થિત મિક્સ થઈ જાય તેટલું પાણી નાખો અને એકદમ ઘાટી પેસ્ટ બનાવો હવે તે પેસ્ટને તમારા શરીરમાં જે ભાગ ઉપર દાધર છે અથવા ખરજવું છે ત્યાં રૂ વડે લગાવો ધ્યાન રાખવું આંગળી આંગળી વડે ન લગાવવું જો આંગળી વડે લગાવશો તો તમારા શરીરના બીજા ભાગો ઉપર સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જશે આ પેસ્ટ લગાવ્યા બાદ વીસથી ત્રીસ મિનિટ તેને સુકાવા દો અને ત્યારબાદ તેને ચોખ્ખા પાણી વડે સાફ કરી લો આ પ્રયોગથી દિવસોમાં ધાદર મટી જશે સાથે સાથે તમારા તમારે કડવા લીમડાનું ઉકાળેલું પાણી પણ પીવું જોઈએ જેથી તમારા શરીરમાં નવું લોહી બને અને જે જૂનું લોહી છે તે શુદ્ધ બની જાય બીજો પ્રયોગ છે એલોવેરાનો પ્રયોગ દોસ્તો એલોવેરા કે જેને આપણે કુવાર પાઠું તરીકે ઓળખીએ છીએ આ એલોવેરાના નાનકડા ટુકડાને કે બજારમાં મળતી એલોવેરા જેલને રોજ ત્રણ વખત આપણા શરીરમાં જે ભાગ ઉપર ખરજવું કે હોય ત્યાં લગાવો લગાવો રૂ વડે અને એક કલાક બાદ તેને સાફ કરી લો એલોવેરાની અંદર રહેલ તત્વ જૂનામાં જૂના ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે આ ઉપરાંત ચામડીના બગાડને પણ સુધારે છે માટે ધાધર મટાડવા માટે એલોવેરા જરૂરથી લગાવજો દોસ્તો આ બંને પ્રયોગ સિવાય પણ બીજા આપણે બાર તેર પ્રયોગ આ વિષયનું એક વિડીયો મૂકીશું આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો થેન્ક યુ